હવે ઘનમૂળનો નવો પોઈન્ટ સ્ટાર્ટ થઈ છે. 19માં નંબરનો ક્વેશ્ચન છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન છે બેકી સંખ્યા હોય તો આ વિધાન ખોટું છે. શરૂઆતમાં જ આપણે જોયું હતું કે એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જોઈ. 20મો ક્વેશ્ચન છે કે પૂર્ણાંક સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય હોય તો આ વિધાન પણ ખોટું છે. બરાબર છે, શૂન્ય ન હોય એટલે એવું આપ્યું છે, એટલા માટે વિધાન સાચું છે. શું કામ? કારણ કે કોઈ પણ સંખ્યાનો ઘન છે, કોઈ પણ બે લાસ્ટમાં બે ઝીરો આવતો હોય ને એવી સંખ્યા હોય ને એ સંખ્યાનું તમે વર્ગમૂળ શોધી શકો, ઘનમૂળ ક્યારે શોધી શકો નહીં, એટલા માટે આ વિધાન સાચું છે. બરાબર, 21મો ક્વેશ્ચન છે કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 હોય તો ઘન કરતા એકમનો અંક હોય એ 25 આવે. બરાબર, કારણ કે 5નો વર્ગ શું થાય છે? 25 થાય છે. તો 25માં એકમનો અંક 5 થયો. હવે એનો પાછો તમે ઘન કરો એટલે શું થાય? 125. 125માં એકમના બે અંકો છે, 125 આવ્યા. બરાબર, એટલા માટે આ વિધાન સાચું છે. હવે 22મા ક્વેશ્ચનમાં તમને કીધું છે કે એક ઘનનું ઘનફળ 343 પાછળ 3 ઝીરો એટલે કે 343,000 મીટર ઘન હોય. જુઓ, વર્ગ હોય તો વર્ગમૂળને જેવી રીતના આપણે મીટરનો વર્ગ એવી રીતના લખીએ છીએ ને, મીટર સ્ક્વેર, એવી રીતના આમે ઘન હોય ને તો એને મીટરની 3 ઘાત એટલે કે ઘન લખાય. બરાબર છે, હવે એવું કીધું છે કે એક ઘનનું ઘનફળ છે 343,000 મીટર ઘન છે તો તેની બાજુની લંબાઈ શોધો. બરાબર, એટલે કે આપણે ટૂંકમાં ઘનમૂળ શોધવાનું છે. બરાબર, તો શું કરવાનું? તો કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના પહેલાં અવયવ પાડવાના, અવયવ પાડો અને જે તમને સંખ્યા હોય એ બધી સંખ્યા છે એ 3 3 ઘાતમાં જ મળતી હશે. 3 3 ઘાતમાં મળતી હોય એટલે આપણે વર્ગમૂળમાં જેમ કરતા હતા એમ જ વર્ગમૂળ અને 2 ઘાત એ બે કેન્સલ થઈ જાય, એવી જ રીતના ઘનમૂળ અને 3 ઘાત બંને કેન્સલ થઈ જશે. બરાબર, પહેલા આપણે 343,000 છે એના અવયવ પડ્યા, 2 વડે ભાગ ચલાવ્યો એટલે 1,71,500 આવ્યા, ફરી પાછો 2 વડે ભાગ ચલાવ્યો, 2 વખત ભાગ ચલાવ્યો, અહીંયા છેલ્લે 5 આવી ગયા એટલે હવે 2 વડે ભાગ નહીં ચાલે તો આપણે 5 વડે ભાગ ચલાવ્યો, 3 વડે ભાગ ચાલો તો અહીંયા પોઈન્ટમાં જવાબ આવતો હશે. બરાબર, એટલા માટે હવે આપણે 5 વડે ભાગ ચલાવ્યો તો આવ્યા 8,575, ફરી પાછા 5 વડે ભાગ ચલાવ્યા એટલે 1715, 5 વડે ભાગ ચલાવ્યો 343, હવે 343 છે તો 7નો ઘન છે એટલે ત્યાંથી આવી ગયું 49 સત્તા 343, 27 49 ને 7 1 7. હવે જુઓ, 2 છે 3 વખત છે, 5 3 વખત છે અને 7 પણ 3 વખત છે એટલે આપણે લખ્યું 2નો ઘન ×5નો ઘન ×7નો ઘન. હવે આપણે 343,000 નું ઘનમૂળ શોધવાનું છે એટલે ઘનમૂળની નિશાની કરી, આ નિશાની મેં ચેપ્ટરની શરૂઆતમાં સમજાવી દીધેલી હતી. તો આ સાઈડ ઘનમૂળની નિશાની કરી તો સામેની બાજુ પણ ઘનમૂળની નિશાની કરી. હવે આપણે વર્ગ વર્ગમૂળમાં શીખેલા હતા, બરાબર છે, કે વર્ગમૂળની નિશાની અને વર્ગ બંને ભેગા થાય તો શું થાય? બંને કેન્સલ થઈ જાય. શું કામ? કારણ કે આપણે ઉદાહરણ લઈને સમજેલા હતા કે 2નો વર્ગ અને એનું વર્ગમૂળ કીધું તો 2નો વર્ગ શું થાય? 4 4નું વર્ગમૂળ કરો તો ફરી પાછા 2ના 2 જ આવી જાય. અહીંયા પણ સેમ જ વસ્તુ થાય, અહીંયા તમને એવું કીધું છે ઘનમૂળ કોનું? તો કે 2ના ઘનનું. બરાબર, હવે 2નો ઘન શું થાય? 8 થાય. 8નું તમે ઘનમૂળ કરો તો ફરી પાછા 2 જ આવી ગયા જે સંખ્યા હતી એજ. એટલા માટે ઘનમૂળની નિશાની અને ઘન બંને ભેગા હોય ત્યારે બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય ને જે સંખ્યા હોય એ જ સંખ્યા જવાબમાં વધે. બરાબર, એટલે અહીંયા ઘનમૂળની નિશાની છે અને 2 5 અને 7 ત્રણેય પાસે ઘન પણ છે તો એ બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. વધશે શું? ખાલી સંખ્યા છે 2 × 5 × 7. 2 5 10 77 એટલે 343,000 નું ઘનમૂળ શું થયું? તો કે 70 થયું. એટલા માટે બાજુની લંબાઈ કેટલી હશે? 70 હશે. 23મો ક્વેશ્ચન તમને કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓનું ઘનમૂળ, અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 23 છે. બરાબર, નીચે આપેલી સંખ્યાઓનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધો. 3 દાખલા તમારે ગણવાના છે એની અંદર. બરાબર, પહેલો દાખલો છે 2744 છે, તમને ગણીને આપેલો છે. 2744 2 વડે ભાગ ચલાવો એટલે 1372, 2 વડે ભાગ ચલાવો 686, 2 વડે ભાગ ચલાવો 343, ફરી પાછા 343, 7નો ઘન આવી ગયો 49, 7 343, 37 49, 7 1 7. 3 વખત 2 3 વખત 7 સેમ વસ્તુ. બરાબર છે, 2નો ઘન ×7નો ઘન. 2 સંખ્યાને કૌંસમાં ભેગી લખો અને આખા કૌંસને વર્ગ આપી ઘન આપી દો. બરાબર છે, 2 × 7 એટલે 14 અને આખા કૌંસનો ઘન. તો 14નો ઘન છે એ કેટલો થાય છે? તો કે 2744 થાય છે. બરાબર, એના પછીની સંખ્યા 10648 ના અવયવ પાડો, 2 વડે ભાગ ચલાવવો એટલે 5324, ફરી પાછો 2 વડે ભાગ ચલાવવો 2662, ફરી પાછા 2 વડે ભાગ ચલાવવો 1331. 1331 છે એ 11નો ઘન છે. બરાબર, 11નો ઘન 1331 થાય. તો 121 છે વર્ગ છે એટલે 121 × 11 1331, 11 × 11 121 અને 11 1 11. 2 3 વખત આવ્યા, 11 3 વખત આવ્યા એટલે 2નો ઘન ×11નો ઘન. બરાબર છે, હવે અહીંયા અલગ રીતે લખેલું છે ઘનમૂળ નિશાની આપેલી, સામેની બાજુ ઘનમૂળ નિશાની, આ બાજુ ઘનમૂળ નિશાની, ઘનમૂળ અને ઘન કેન્સલ થઈ ગયા એટલે 2 ગુણ્યા
અગિયાર એટલે 22 આવે. આવી રીતના તમારે લખવું હોય ને ઘનમૂળની નિશાની કેન્સલ કરીને જવાબ તમારે 22 શોધવો હોય તો પણ શોધી શકો. અને પહેલા દાખલામાં જેમ તમને આપેલું હતું કે બંને સંખ્યાનો ઘન છે એટલે બંનેને કૌંસમાં લખો, ઘનની નિશાની આપો, આવી રીતના તમે લખશો તો એ જ જવાબ આવશે. ને અહીંયા તમે કદાચ આવું કરી નાખો કે ઘનમૂળની નિશાની પછી 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન, પછી ઘન અને ઘનમૂળ બંને કેન્સલ થઈ ગયા એટલે 2 ગુણ્યા 7 એટલે જવાબ આવ્યો 14. આવી રીતના તમે લખો તો બી ચાલે, બરાબર? બે સેમ જ વસ્તુ છે.